पादरा जम्बूसर हाईवे को फोर लेन बनाने की मांग करते हुए विधायक जशपाल सिंह पढियार द्वारा रजूआत की गई है। पादरा जम्बूसर हाईवे को फोर लेन बनाने की मांग करते हुए एक बार फिर पादरा के विधायक जशपाल सिंह पढियार द्वारा रजूआत की गई। वर्ष 2017 में विधानसभा चुनाव के प्रचार के दौरान पादरा के मोवाल स्थित आम सभा के दौरान तत्कालीन मुख्यमंत्री विजय रूपाणी द्वारा पादरा जम्बूसर हाईवे को फोर लेन बनाने की जाहिर सभा में घोषणा की गई थी, जो ये बात को चार वर्ष का वक्त गुजर जाने के बावजूद अभी तक इस संदर्भ में कोई भी पक्की कार्यवाही नहीं की गई। जहां भाजपा की राज्य सरकार द्वारा पादरा के विधायक कांग्रेस के होने के कारण भेदभाव रखती होने के गंभीर आरोप लगाते हुए एक बार फिर पादरा जम्बूसर हाईवे को फोर लेन बनाने की मांग करते हुए पादरा के विधायक जशपाल सिंह पढियार द्वारा भाजपा सरकार पर तीखे प्रहार किए गए थे, जिसमें डभोई के रोड के लिए राज्य सरकार द्वारा करोड़ रुपए के खर्च से सर्फेसिंग किया जा रहा है, जबकि पादरा की जनता को अन्याय करने के आरोप लगाए गए थे। आज वडोदरा जिला में भारतीय जनता पार्टी और कांग्रेस वच्चे शुं भेदभाव छे ये स्पष्टपणे देखाई आव्यु छे। वडोदरा थी डभोई तरफ नो फोर लेन रोड जेने पोहळो करवा माटे ने अने रिसर्फेसिंग माटे 90-98 करोड़ रुपयानी अंदाजे रकम फाळवामां आवी छे। ज्यारे पादरा थी जम्बूसर फोर लेननी वात लगभग छेल्ला 6-7 वर्षोथी भारतीय जनता पार्टीना चूंटणी ढंढेरामां वारंवार कहेवामां आवे छे। आ रस्ता पर अवारनवार अकસ્માતો થાય છે, આ બાબત અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલા માટે ગુજરાત સરકારમાં મેં વારંવાર રજૂઆત કરી છે, પૂર્વ માર્ગ મકાન મંત્રીશ્રીને રજૂઆત કરી, હમણાં હાલના નવા માર્ગ મકાન મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરી અને શું પરિસ્થિતિ છે, આ રોડ પર કેટલો હાવી ટ્રાફિક રહે છે, આ તમામ બાબતોથી અવગત કર્યા, તેમ છતાં પણ હજુ સુધી એ બાબતે નિર્ણય કરવામાં નથી આવ્યો। એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે પત્ર લખીને માંગ કરી રહ્યો છું કે જો એક મહિનાની અંદર જે વર્ષો જૂની લોકોની માંગ છે પાદરાની જનતાની એને પૂર્ણ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આંદોલન આ રોડ પર પાદરાથી જંબુસર સુધી જે પણ ગામો આવે છે એ દરેક ગામોના લોકોને સાથે રાખીને દરેક ગામના સ્ટેન્ડ ઉપર કે દરેક ગામના લોકો ત્યાં બહાર આવીને આંદોલન કરે અને સરકાર સુધી અવાજ પહોંચે કે આ પાદરાની જનતાનો અવાજ પહોંચે કે આ રસ્તાની કેટલી તાતી જરૂરિયાત છે। મેં અનેક વાર રજૂઆતો કરી છે, વિધાનસભામાં પણ રજૂઆતો કરી છે, માનનીય માર્ગ અને મકાન મંત્રી પૂર્વ નીતિનભાઈને પણ આ બાબતે મેં ખૂબ રજૂઆતો કરી છે। દર વખતે અમને જ્યારે પણ બજેટ આવતું હોય એના સિવાય હું દર વખતે અમને મળવા જો, ગત વર્ષે બજેટની અંદર ફક્ત જોગવાઈ કરી અમલમાં મૂક્યો નહીં રોડ, તો ક્યારે અમલમાં મૂકશે પાદરાની જનતા માટે આ રસ્તો? ચૂંટણી સમયનો જ ફક્ત એમની પાસે કોઈ મુદ્દાઓ હોતા નથી અહીંયા, એટલે ચૂંટણી સમયે આ મુદ્દો લઈને આવે કે પાદરાની અંદર આડબંધ બનાવવામાં આવશે, ફોર લેન બનાવવામાં આવશે અને દર વખતે આ રીતને કહીને લોકોને વિશ્વાસ જીતવામાં આવે છે, પરંતુ એમાં એ લોકો ફરી જ્યારે ચૂંટણી પતે છે પછી એ બાબતને કોઈ ધ્યાને લેવામાં નથી આવતું। અધિકારીઓનો કઈ રીતનો રિસ્પોન્સ? અધિકારીઓ આ બાબતે અધિકારીઓને તો વારંવાર રજૂઆતો કરી છે, અધિકારીઓ એવું કહે છે કે સરકારમાંથી આવે ત્યારે અમે કામ કરીએ ને। કેટલા સમયનો અલ્ટિમેટમ? એક મહિનાનો।